આજરોજ મળેલી પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 19 કામોમાંથી 14 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 5 કામોને મુલતવી રાખવામાં આવ્યા હતા. પાલિકામાં દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી હતી, જેમાં અલગ અલગ વિભાગના વડોદરા શહેરને વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કુલ 18 અને 1 વધારાનું કામ મળી 19 કામો દરખાસ્ત પર ચડાવવામાં આવ્યા હતા, જેમાં 14 કામોને મંજૂરી આપી 5 કામો મુલતવી કરવામાં આવ્યા હતા. બેઠક વિશે સંપૂર્ણ માહિતી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી દ્વારા આપવામાં આવી હતી. આજની સ્થાયી સમિતિમાં 18 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી અને 1 વધારાને 19 ચડાવવામાં હતા. આમાંથી 5 જેટલા કામ મુલતવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો જનસંપર્ક વિભાગ દ્વારા પૂરની પરિસ્થિતિમાં ફૂડ પેકેટ્સ આપવાના, ભોજન, દૂધ, પીવાનું પાણી, પરચુરણ ખર્ચ, ફરાસકાના પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ વગેરે તમામ આનુષંગિક ખર્ચા કરવાની સત્તા કમિશનરને આપવાની જે પ્રપોઝલ હતી એને મંજૂરી આપવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન ફરાસકાના બેનર્સ, હોર્ડિંગ્સ, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, એલઈડી સ્ક્રીન, પીવાના પાણીનો ખર્ચ વગેરે ઇજારા પૂરા થઈ ગયા છતાં ઇજારાના ભાવે કામગીરી કરવાની તમામ સત્તા કમિશનરશ્રીને આપવાની પ્રપોઝલને મંજૂરી આપવામાં આવી છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જે ઉત્સવ ઉદ્ઘાટનો, લોકાર્પણો, ખાતમુહૂર્તો વગેરે પ્રસંગોએ ફરાસકાના માલસામાન ભાડેથી પૂરો પાડવા માટે જે ઇજારો છે એ 150,000 ઇજારો પૂર્ણ થતાં 50,00,000ની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવેલ છે. સામાન્ય વ્યવહાર વિભાગ દ્વારા એફોર્ડેબલ હાઉસિંગમાં સોશિયલ ડેવલપમેન્ટ આશન તરીકે દિવસીભાઈ યશોધરભાઈ રાવલની કરાર આધારિત 11 માસની મુદતમાં વધારો કરવાની જે ભલામણ આવી હતી એને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. પાણી પુરવઠા ફરજ બજાવતા કર્મચારી મનોહરભાઈ નાનજીભાઈ પરમાર, કે જો ચાલુ દરમિયાન નોકરી દરમિયાન અકસ્માત પામ્યા હતા, એમના વારસદારે નોકરી માંગવાની અરજ કરેલ છે, એ આઇટમને પણ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 11માં તાંદલજી એપીએસ પાસે હયાત ડ્રેનેજ ગ્રેવિટી લાઈનમાં ભંગાણ પડેલું 67-3C હેઠળ આ કામને 1,05,367 વત્તા GST કામને જાણમાં લેવામાં આવ્યું છે. વોર્ડ નંબર 4માં માણેક પાર થી ખોડિયાનગર રસ્તા પર પડેલા ગુવાના રિપેરિંગને પણ 1,62,266 વત્તા GST ખર્ચને જાણમાં લેવામાં આવ્યો છે. વોર્ડ નંબર 18માં માંજલપુર EPSમાં જતી ડ્રેનેજ નળીકા અને મશીન હોલની બાજુમાં પડેલ ભંગાણ દુરસ્તી પણ 67-3C હેઠળ 6,77,505 વત્તા GST કામને જાણમાં લીધું છે. વડોદરા દક્ષિણ ઝોનમાં નવીન ડ્રેનેજ નળીકા દુરસ્તી સહ જે કામ આવ્યું હતું જે 17.50% ઓછું હતું, જેમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી 5 કરોડના બદલે નાણાકીય મર્યાદા 4 કરોડની કરવામાં આવી છે. મિકેનિકલ ખાતા દ્વારા 10 નંગ BS-6 chassis માઉન્ટેડ જે કોમ્પેક્ટર મશીન ખરીદવાના હતા એ 10 મશીન 44,75,000 ભાવે ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પૂર્વજન્મમાં ડોર ટુ ડોરનો જે ઇજારો હતો એ હાલ પૂર્ણ થયો છે. નવીન ઇજારો ન થાય ત્યાં સુધી ઇજારાના જૂના ભાવ પ્રમાણે એ જ ઇજાદર પાસે નવીન ઇજારો ન થાય ત્યાં સુધી કામ કરાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં પીળી માટી, હાડમરણ, રૂડાછારું, સ્ટોન ડસ્ટ તથા કોલ્ડમિક્સ સપ્લાય કરવાના કામને 20.70% ઓછા યુનિટ રેટના ભાવને મંજૂરી આપવામાં આવી છે અને નાણાકીય મર્યાદા 1.20 કરોડ રાખવામાં આવી છે. છાણી GSFC બ્રિજ ઉપર જે સ્ટ્રીટ લાઇટની સુવિધા અપગ્રેડ કરવાની છે કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. પાણી પુરવઠા દ્વારા જે 110 લાખની મર્યાદામાં ટેન્કર ભાડે લેવાના હતા જેમાં વધુ નાણાકીય મર્યાદા 30 લાખની મંજૂર કરવામાં આવી છે. ડ્રેનેજ પ્રેશર લાઇન રિપેરિંગના મેન્ટેનન્સ ઇજારા 30 લાખની મર્યાદામાં 27% વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે. SFRC મશીન હોલ કવર અને ફ્રેમના કામને 8.6% વધુના ભાવને 81,45,000ની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. અયોધ્યા નગર પમ્પિંગ સ્ટેશનના 3 વર્ષના ઓએન્ડએમને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. હોલ એનિમલ શ્રેડર કે જે ગાજરાવાડીમાં શ્રેડર હાઉસ સ્લોટર હાઉસ અપગ્રેડ કરવાનું છે એ કામને 10 વર્ષના ઓએન્ડએમ સાથે 14,62,50,000 વત્તા GST જે કામ હતું એને હાલ પૂરતું વધુ અભ્યાસ વર્ષે મુલતવી રાખવામાં આવ્યું.
કામ નવીન ટેકનોલોજી થવાનું છે અને નવીન ટેકનોલોજીમાં જે આ કંપની છે એને પુનામાં એક મોટો પ્લાન કર્યો છે, એટલે વધુ અભ્યાસ અર્થે પ્લાન્ટની વિઝિટ કરવા અર્થે એ કેટલી વાસ આવે છે, પ્લાન્ટની એફિશિયન્સી કેટલી છે અને આટલો મોટો ખર્ચો કર્યા બાદ કેવી રીતનું કામ થશે વડોદરા શહેરમાં એ જોવા માટે આ કામને વધુ અભ્યાસ અર્થે મદદ. વિસ્તાર ગંધાય છે ત્યાંથી પસાર થાય ત્યારે તો એમાં જોવામાં એટલે એની સ્મેલની કેવી તમે નક્કી કરશો, કેવી રીતે પેરામીટર છે એનો, શું પેરામીટર છે કે આ સ્મેલ આટલી વધારે આવે તો આ થાય, આટલી ઓછી આવે તો ના થાય, એવું એવું કેવી રીતે થાય? કીધું કે આટલો મોટી ક્ષમતાનો 25 TBD પ્લાન છે, આ લોકોનો 50 TBD પ્લાન પુનામાં ચાલી રહ્યો છે, એટલે પ્લાન્ટનું ઓપરેશન કેવી રીતે થાય છે ત્યાં પ્લાન્ટના સાયન્ટિસ્ટ છે અને આ ટેકનોલોજી નવીન ટેકનોલોજી છે અને આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે શું છે. હાલપુરની પરિસ્થિતિ હોવાને લીધે સભ્યો મુલાકાત નથી લઈ શક્યા, આવનારા સમયમાં મુલાકાત લઈ અને કંપની જોડે વધુ વાટાઘાટો કરી અને વધુ સમજી અને વધુ અભ્યાસ કરતા કામ કરતા. આ દરખાસ્ત લાવતા પહેલાં આ બધો વિચાર ના, દરખાસ્ત લઈ આવ્યા પછી વિચાર આવે કે આપણે જોવા જઈશું? દરખાસ્ત ઘણા વખતે પેન્ડિંગ હતી, ગઈ વખતે કરી હતી પણ સભ્યો પૂરની પરિસ્થિતિ જોવા નહીં જઈ શક્યા, એટલે પહેલાં એવું વિચાર્યું કે દરખાસ્ત મંજૂર કરીને વર્ક ઓર્ડર પછી આપીશું. પછી બાદમાં સભ્યોની લાગણી એવી હતી કે પહેલાં જોઈ લઈએ, એકાદ અઠવાડિયા 10 દિવસમાં કંઈ ખાટું મોટું થતું નથી કારણ કે મોટા ખર્ચનું કામ છે તો 10 દિવસના ડિલેથી કંઈક ફરક નહીં પડે. આપે કીધું એમ કે એરિયાની જરૂરિયાત છે અને આ કામ ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો છે એ લોકોએ પણ સૂચવેલું છે, વિરોધ પક્ષે પણ સૂચવેલું છે અને આ વખતે બજેટની બેઠકમાં આ વસ્તુ અમારા પ્રયત્નોથી જ આવેલી છે. અમે એના કન્સલ્ટન્ટની નિમણૂક કરી છે અને 14 કરોડનો પ્લાન લાવવાનું પણ નક્કી સ્થાયી સમિતિ દ્વારા જ નક્કી કરવામાં આવ્યું છે, એટલે એવી કોઈ વાત નથી કે અમારા લોકોને કામ નથી કરવું, કામ અમે જ લાવ્યા છે, અમે જ પૂરું કરીશું, નાગરિકોની સુવિધા વધારવા માટે પ્રયત્ન. સારું, 3 નંબરની દરખાસ્ત છે શોભનમ ડેકોરેટર્સ, એ દરખાસ્તમાં કોઈ પણ જાતનો સુધારો વધારો નથી અને એવી ને એવી રેઝ ઇટ ઇઝ દરખાસ્ત જે મુલતવી થયેલી ફરી આવી છે, તો પછી એને મુલતવી કરવાનું શું કારણ? આ જ રીતે મંજૂર કરવાની હતી અને અભ્યાસ કર્યો તો કયો અભ્યાસ કર્યો કે એમાં કોઈ સુધારા વધારાની જરૂર ના પડે, એવો કેવો અભ્યાસ કર્યો? આ એક અઠવાડિયા દરમિયાન દીધી વખતે પૂરની પરિસ્થિતિ હતી એટલે સભ્યો એ સડી નહોતો કર્યો, એટલે આ વખતે દરખાસ્ત ચડાવી છે અને શું શું ખર્ચા થયા છે અને શું શું સંભવિત ખર્ચા છે, કારણ કે કોર્પોરેશનના ઘણા બધા કાર્યક્રમો, ગણેશોત્સવ, તિરંગા યાત્રા, આ બધા કાર્યક્રમ ઘણી વખત આવતા હોય છે અને ઘણી વખત ઇમરજન્સીમાં ફરજ ખાનાની જરૂર પડતી હોય છે અને ટેન્ડર સસ્તા ભાવનું છે, એટલે આ વખતે મંજૂર કર્યું છે. હવે આવનારા સમયમાં ઓફરથી એક યુનિટેડ નક્કી કરી અને 5-6 એજન્સીઓ ને આમાં એમ્પેનલ કરવામાં આવશે જેથી એક જ વ્યક્તિ મોનોપોલીથી કામ ન કરે પરંતુ વારાફરતી તમામ એજન્સીઓને કામ આપવા માટે હું સૂચન તમામ સ્થાયીના સભ્યોએ કર્યું છે અને આ પ્રમાણે સૂચના કમિશનર સાહેબને અને PRO સેન્ટર સ્ટોરને આપી દેવામાં આવી છે. BPMC એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ પણ કોન્ટ્રાક્ટરને 1.5 વર્ષ સુધી એક્સટેન્શન આપવામાં આવે, ત્યાં સુધી ટેન્ડર કાઢવામાં ના આવે, પહેલાં 1 વર્ષનું આપો, પછી 6 મહિનાનું આપો, પછી વધારાના કામ આપો, તો આ શું આને લગતો ભ્રષ્ટાચાર છે? ભ્રષ્ટાચારમાં તો કોઈ ઇન્વોલ્વ નથી પરંતુ જે રીતે કોર્પોરેશનમાં કાર્યક્રમો આવતા હોય છે અને અવારનવાર કાર્યક્રમો કોર્પોરેશન દ્વારા થતા હોય છે, સ્વચ્છતાના કાર્યક્રમ હોય, તિરંગા યાત્રા હોય, અલગ અલગ પ્રકારના કાર્યક્રમ મુખ્યમંત્રી આવતા હોય, CM સાહેબ આવતા હોય, આ વખતે ફરજ ખાનાની જરૂર પડતી હોય છે અને નાણાકીય મર્યાદા કાર્યક્રમના આધારે વેલીપતિ પણ જતી હોય છે અને એ પ્રમાણે એક્સટેન્શન આપતા હોય છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર.